પણ એક મને ખબર છે સાહેબ, તમારી પાસે તમારી ઉપર કોઈ ગુરુ એવો બેઠો હશે ને તો પરિવારને ડાગ ન લાગે ભલામણા, એટલે આ જરૂર છે. આપણે આ બધા ખેડૂત છીએ, આપણે ખબર છે આપણા ખેતર વશમાં આપણે જે મેળો કરતા અને મેળા ઉપર બેઠા બેઠા ગોફેણું રાખતા, એ આ વડીલોએ જોયું હોય, યુવાન છોકરાવે ન જોયું હોય. એ ગોફેણમાં એમ કે ભાઈ કે એ વડીલ છે એ કાંકરો સડાવી અને માથે અહીંયા હુટકારતા. એટલે આપણા મોલ ઉપર કોઈ અહીંયા છે એ ચણી ન જાય. આ વ્યાસપીઠ જોઉં છું ને એટલે એમ જ લાગે કે આપણા કુટુંબના સંસ્કારના મેળા ઉપર બેઠો બેઠો આપણો સદગુરુ છે ને એ વાણી રૂપી એમ કહેવાય શબ્દને લઈ અને શાસ્ત્ર રૂપી ગોફણમાં ચડાવી ચડાવીને આપણા બધા ઉપર ઘા કરે છે, જેથી કરી અને કળિયુગના અહીંયા ખોરડાને ચરી ન જાય. ભલામાં અદભુત કાર્યો છે બધા. એટલે મેં જે કવિ કાગનું જે ગીત જે લીધું છે એની છેલ્લી પંક્તિ, આમ તો બે પંક્તિ છે, લઈએ તો બે લીધા જેવી છે, મને બહુ ગમે છે આ. અને છેલ્લે મેં કીધું એમ કે હજી ઓલું દાંત તો કાઢીએ જઈને ભલા મારા આંશી માટે તો હમણાં અમારો ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી, ઘનશ્યામભાઈ લાખાણી બેઠેલા ને એનોય ડ્રાઈવર, એની જ ગાડીમાં હું, એનો ડ્રાઈવર હેઠો ઉતર્યો. એ કે લે ડાયા અર્જણે અહીંયા જમીન કેદી લીધી. ઘનશ્યામભાઈ કહે કયો ડાયા અર્જણ? એ કે આપણો બાજુવાળો આ જો ને. ક્યાં લીધી? આ બોર્ડ માર્યું ડાયા અર્જણ. એ કે ડાયા અર્જણ નથી, ડ્રાઈવર જણ લખ્યું, સાનો મનો કાવું મારીને લખ્યું છું ડ્રાઈવર જણ ને ડાયા અર્જણ સમજીને ઉભો રહ્યો. બોલો લ્યો ડાયા અર્જણ ની વાડી. અને અમુક અમુક છે ને વીતી ન હોય ને ત્યાં સુધી ખબર ન પડે. એક મહાત્માજી રે ઝૂંપડી બાંધીને અને 15 વર્ષ બિચારે ધૂણો તાપેલા, અડાયા સાણા નાખેલા, શીપીઓ પડખે ખોડેલો, અને જે માણસો આવે દર્શને એ થોડા ઘણા રૂપિયા મૂકે. એ 15 વર્ષની બિચારાને મૂડી ભેગી થઈ ગયેલી બાપુ હતા એને. અને એમાં એક ખેડુ આવ્યા એટલે બાપુએ કીધું કે આ બેટા ક્યુ થોડા મન મેં મુંજાતા હૈ, સા લગતા હૈ, ક્યાં તકલીફ હૈ? એ કે બાપુ વરસાદ ભી થઈ ગયા હૈ, જમીન ભી હૈ, પાણી ભી હૈ, લેકિન બિયારણ લેને કા પૈસા નહીં હૈ. અને બાપુએ તરત આસને ઠે જોઈ પૈસા પડેલા. અરે પૈસા હૈ, હાલો આમ ભાગીદાર બને ગયા, પૈસા મેરા, જમીન તેરી, પાણી તેરા. અરે કે તો બાપુ વાડ કરી હેલડી. હેલડીનું બિયારણ મોંઘું, બાપુના 15 વર્ષનું જે માલ પીડ્યો હતો એ બધું હેલડીને વાડ કરી નાખ્યું. ખેડુ મારો દીકરો મારી જેવો તૈયાર. હેલડી તૈયાર થઈ ગઈ ને તે હેલડી કાપીને વેચી દીધી. આગળને એ બધું ખેતરમાં પીડી રહેવા દીધું. રાતની દીહવાળી મારી દીધી. સાધુને છેતરી ગયો મારો દીકરો. ધવાડા ભાળીને સાધુ બારા નીકળે. અરે બેટા ક્યાં હોય? કે બાળ જલ ગયા બાપુ. અપના બાળ? અરે બાપુ અપના બાળ જલ ગયા, ગન્ને કા બાળ. અને બાપુ જે રોયા કારણ કે 15 વર્ષ બાળમાં વૈયા ગયા. ટૂંકી વાત એટલી, પછી સ્વામીજીને જે બેઠા હતા ને સ્વામીજી એ મહાત્મા, એને બિચારાને એટલું જ થયું કે દુનિયામાં વાડ હળગે એનાથી મોટું દુઃખ જ ન હોય. કારણ કે આને આ દુઃખનો અનુભવ થયેલો. બિચારાને ભજન સિવાય બીજી કાંઈ ખબર નહીં સંસાર નહીં. એને એમ જ લાગ્યું કે આ વાડ હળગે આનાથી મોટું દુઃખ જ નહીં. પછી તો જેને રોતા ભાળે ને એને પૂછે તેરા ભી બાળ જલ ગયા બેટા? દીકરી હારે જાતી હતી ન્યા આવ્યા. દીકરી રોતી હતી ને ન્યા આવ્યા. બધા એમ છું કદાચ બાપુ આશીર્વાદ દે. દીકરીને બધ ભરીને મેળા, બેટા તમને ભી બાળ ક્યાં થા? અરે કોક ગુજરી ગયો તો 50 જણા રોતા રોતા જતા, ઓ દેખો 50 જણા કા બાળ જલ ગયા. પછી બેઠા બેઠા એટલું ગેહું કરના, મતલબ મેં બાળ મત કરના. કારણ કે એને વાળની જ ચિંતા હતી. કારણ કે એને દુઃખ શું કહેવાય એ ખબર નહોતી. એટલે મને આ બહુ સારી એક પંક્તિ, કાગ સગળા રોગ નાચે એ જી કીધું હોય એમ ખવાયજી, કાગ સગળા રોગ નાચે એ જી કીધું હોય એમ ખવાય. કવિ કાગ એમ કે કાગ સગળા રોગ નાચે જેમ કીધું હોય એમ ખવાય. કોઈ ડોક્ટર કે કોઈ વૈદ આપણને દવા આપે એ ટાઈમ ટુ ટાઈમ લઈ લેવાય. એક ડોક્ટરને પૂછ્યું કે મારા દવા ક્યારે કેટલી લેવાની? ઓલો કે આ સવારે લેવાની, આ સાંજે લેવાની, આ બપોરે લેવાની. એ કે આ ચોથી પડી તક બીજે દી પાછા જાગો તો લેવાની. ગામડામાં બહુ મજા આવે. ડોક્ટર ડોક્ટર છે,
એમાં ગામડા વાળા તો ભૂખા કરી નાખે. ગામડા ભલે આપણે અભણ હોય પણ આપણી કોઠા હોય ભૂખા કાઢ ના. ગામડાએ જે સંશોધન કર્યા છે, આજે જે સુઝુકી વાહે જે પંપ ગોઠવાની દવા સાટે છે, આ ગામડા મિત્રો બધાને ખબર છે કેવા સંશોધન લાવે. એન્જિન, ઊભું એન્જિન, ડીઝલ એન્જિન, કવાનું એન્જિન ગેસથી હાલતું કર્યું. બોલો કેવા કેવા આપણા ગામડાવાળા. હમણાં એ પહેલા જ્યારે રાજદૂતનો જમાનો હતો, વડીલને ખબર હોય આપણે રાજદૂત જેથી બધા રાખતા એ નગર રાજદૂત પેટ્રોલ ના આવે ને, ઘાસલેટિયા બનાવ્યા. બોલો, બે કાર્બેટર સ્ટાર્ટ કરવામાં પેટ્રોલ આપી દે ને જેવું તપી જાય એટલે પેટ્રોલ બન અને ઘાસલેટ ચાલુ. રાજદૂતને ખબર પડવાનો દીધી કે આ ક્યારે ઘાસલેટ ચાલુ થઈ ગયા ને રાજદૂતનું ખાનદાન કાઢ નાખ્યું. બોલો, હવે એમાં એક ડોક્ટર જોઈ ગયા, ગામડાના ડોક્ટર, ગામડામાં રહેવા આવેલા એ ગામડાના ડોક્ટર રાજદૂત જોઈ ગયા. એ રાજદૂત જોઈ ગયા ને એટલે એને ગામડાને પૂછ્યું કે આ પેટ્રોલથી નહીં કે આ કેરોસીનથી ચાલે. ડોક્ટર કે સારું કહેવાય, રેશનિંગ ઉપર, રેશનિંગ કાર્ડ ઉપર રાજદૂત ચાલે. તે ડોક્ટર રાજદૂત લઈ આવ્યો. ડોક્ટરે બે કાર્બેટ ન મૂક્યા, એ મૂળ ટાંકી હતી એમાં જ ઘાસલેટ નાખી દીધું. ઓલા કે ડોક્ટર એમ ન હોય અને સ્ટાર્ટમાં પેટ્રોલ આપવું પડે એ કે બધું થઈ જશે. તો ડોક્ટર શું કરે ખબર, પેટ્રોલના ઇન્જેક્શન રાખે, કેરોસીનનું કોક બંધ કરી દે, મેન જે કાર્બેટ એ કોક બંધ કરી દે અને પાઇપમાં સીધું પેટ્રોલનું ઇન્જેક્શન આપી દે અને કીક મારે હણ તા તો રાજદૂત ઝાડ થાય. ગણંગ ડણ 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 આવો અવાજ આવતો, ગ્રુમ ગ્રુમ એમ નહીં, ડણક ડંગ 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 ડણંગ. એમાં જો એડવાન્સ હોય એક આટો અને કીક મારો ને જે કીક રાજદૂતની જે પાછી આવે જોડા ફાડી નાખે ગાંડા. એ આપણે આપણા જ પગ ખમે એ કીકુ. એક જણાને ઓયડીમાં જોડો આવ્યો, બોલો પાછો એ કોને ઘા કર્યો? બોલો કે ઘા નથી કર્યો, કીક પાછી પડી. બોલે કીક માલી પગ પગ જોડો અહીંયા પગી ગયેલો અને આ રાજદૂત લઈ આવ્યા ને બે રાખે એવી રીતે પેટ્રોલના ઇન્જેક્શન. અને એમાં ગામડાની મુલાકાતે ડોક્ટર રોજ ગામમાં જાય વિઝિટે. એમાં એક ગામડાના માણા ભાભા બિચારા બીમાર પડેલા, હાલી એકે નહીં, હિતેરે બાપા પોગેલા, ઝોળીમાં નાખીને રોડ કાંઠે લાવેલા કે હમણાં આગળ ડોક્ટર નીકળશે. અને ગામડામાં પહેલાં આવું જ હતું, એ ન્યા લાવીને ઉભા રહ્યા. ડોક્ટર સાહેબ આવ્યા, કીધું કે મારા બાપા હાલી નથી એકતા, પગે બંધાઈ ગયા, હાવા આમ થઈ ગયું બધું. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, તપાસ કરીને કીધું કે હમણાં ઘોડા ખૂંતા કરી દઉં. એટલે ડોક્ટરે ઇન્જેક્શન ભર્યું, પાછું ભરેલું ઇન્જેક્શન મૂકીને આમ હાથ ધોતા હતા, એમાં જે ઓલું પેટ્રોલનું ઇન્જેક્શન હતું ને એની પાસે દડીને વયું ગયું. હાથ ધોઈને જોયું તો બે એક જ કલરના ઇન્જેક્શન પડેલા. ડોક્ટર મૂજાણા કામાં, કયું પેટ્રોલનું ને કયું આનું. પછી તો દશામાનું નામ લઈને એક ઉપાડ લીધો. પણ ભૂલથી ડોક્ટરને પેટ્રોલનું આવી ગયું અને બાપાને એક કરકામાં નાખ્યું ને જે બાપો ઉપડ્યો ભાયો. 15 કિલોમીટર બાપા દોડ્યા, બાપા દેખાતા બેન થઈ ગયા. છોકરા રાજીના રેડ કે આ વાત હે બાપા, એ કે 2 મહિનાથી ઊભા નહોતા છે અને બદલે દેખાતા બેન થઈ ગયા. ડોક્ટરને શું કા કઈ દવા પૂછે નહીં તો સારું. એટલે બોલા 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 છોકરા હતા, કીધું અરે વાહ ડોક્ટર બહુ સરસ બહુ સરસ. ત્યાં ડોક્ટર કે જોયું ને એકચ્યુઅલી. પછી ડોક્ટર ધીમે એક દિન પૂછ્યું એ કે છોકરાઓ બાપાની ઉંમર કેટલી, એ કે 70 વર્ષ. પછી ડોક્ટરે કીધું છે હું જૂનું મોડલ પણ એવરેજ સારી છે. એટલે આ કવિ કાકની કવિતા છે સાહેબ કે કાક સગળા રોગ નાચે, કીધું હોય એમ ખવાય પણ વૈદના ઘર ના વાટેલા એ જીતો હડ નો ઓળખાય. એને ભરોસે રેવાયજી, કોઈ આવે રે આવકારો મીઠો. આપ જે રે રે જી
ફરમાઈશ રસ્તે હતી તાય મને મનમાં થયું કે નહીં સાંભળવું. એક કડી લઈ લઈ પછી સ્વામીજી અમુક વર્ગને હાવ અન્યાય થઈ રહ્યો એને, કારણ કે એટલું ફરસાણ જોતું હોય, થોડા હાસ્યની વાતો લેશું. પણ બને તો તોડો તાપ જે રે રે ગજી, અરે રે બને તો તોડો તાપ જે રે રે ગજી. માનવીની પાસે કોઈ એ માનવીન આવે રે, માનવીની પાસે કોઈ એ માનવીન આવે રે, ક્યારેક ન હોય ને કઈ તો અડધો કડક એમાં ફાડીને માથે બાંધી દે. અમારા ધોળિયા બાપુ છે. વાત એની સાંભળીને એ આડું નામ જોજે રે, વાત એની સાંભળીને વાત એની સાંભળીને એ આડું નામ જો આવકારો મીઠો આપજે રે રે જી. આ ફરમાઈશ કરી આવેલી આખા જાતા જ છૂટા એને મગાવો. હા એક બહુ સારી જાહેરાત, અમારે રામકુંડ અંકલેશ્વર પરમ વંદનીય ગંગાદાસ બાપુ એ એમના હસ્તક અહીંયા એમના
શ્રદ્ધેય એવા પૂજ્ય બાપુ ઉપર જેમને શ્રદ્ધા છે એવા અશોકભાઈ રમણીકભાઈ ઢોલરિયા ગામ વેળાવદર, તેમના તરફથી 999 ફૂટ જમીનની જાહેરાત આવે છે. સાહેબ તાળીઓથી વધાવો. સાબા મને તો ઉડાડો આપો યાર, મારે માયા આ એરોગર ઉડાડો. મારે મારે ઉડાડવા છે એટલે કહું છું, કઈ તમને બીજા નથી કેતો ઉડા, એ તો તમને મોજ આવે. તો આ તો મારે હવે કડી પૂરી થઈ, પેલા બોલતા બોલતા મારું ઊભું થવાય નહીં. એ રણસો બ્રહ્માનંદજીની રચના બહુ સરસ. તુલસી પત્ર ન હોય તો એ થાળ ઠાકોરજી સ્વીકારતો નથી. તો અમારા આખી કલાકારોની ટીમ વતી એ તુલસી પત્ર રૂપી સ્વીકારવા પ્રાર્થના 51 ફૂટની જાહેરાત અમારા કલાકારો વતી કરું છું. અને આપ બધાને કહું છું, માલા નાણું મળશે આવું તાણું નહીં મળે. અને જગન્નાથપુરીમાં સાહેબ એક આપણા સરદારના સંત આવું જો કાર્ય કરતા હોય તો મને તમને પોરણના પલા છડવા જોઈએ સાહેબ. હે, એટલે અહીંયા અંદર મિત્રો પણ નોટબુકો લઈને આટા મારે છે. જેને જે કાંઈ ઈચ્છા થાય એ, અરે સ્વામીજી કહેતા હતા ને આજ કથામાં, ફૂટ આપો તોય, આ કાંઈ લેવાની વૃત્તિની વાત નથી હો, ફૂટ આપો તોય લઈ લેવાય એ વૃત્તિ નહીં. એક નાના માણસને એમ ન થાય કે હું આની અંદર સદભાગી ન બની શક્યો. સાહેબ એક ઈંટ લખાવવાની છૂટ છે લ્યો ને. હે, એટલે એને એને એમ થવું જોઈએ કે નહીં મારો આમાં ફાળો છે. એ માટે કેમ તમે આવ્યા છો
આડી રાતનો કોઈ ગાયક ગાય કે મારું કામ નહીં, પણ આ કારુનો ટોન આપે ને, બ્રહ્માનંદજીની રચના છે. પ્રેમ નગર મત જા મુસાફિર, કાં તું જામા ના પાડે છે પેલા કા, આમાં બહુ મજા નથી. એ કેટલું કેટલું આડું આવે. પ્રેમ નગર કા પંથ કઠિન હૈ, ઊંચા શિખર ઠિકાના એ મુસાફિર. પ્રેમ નગર મત જા, એ ઠેકાણું બહુ ઊંચું છે. આ વ્યાસપીઠ ઉપર બેહીન બોલવું એ નાની હુની વાત નથી. આ ભગવો લુગડું ધારણ કરી લેવું એ નાની હુની વાત નથી. અને લાખો ના દાન પોતાની સંપત્તિ માલી દઈ દેવા એ નાની હુની વાત નથી. ભલા માણસ આ ઠેકાણું બહુ ઊંચું છે. પ્રેમ નગર કા પંથ કઠિન હૈ ઊંચા શિખર ઠિકાના. પ્રેમ નગર કી ગહેરી હૈ નદિયા, લાખો લોગ ડુબાયે મુસાફિર. પ્રેમ નગર મત જા મુસાફિર, પ્રેમ નગર મત જા. અને અઘરામાં અઘરો પ્રશ્ન, પ્રેમ નગર સુંદર પ્રિયા, લોગ લુભાયે એ મુસાફિર. પ્રેમ નગર મત જા. છેલ્લી પંક્તિ, બ્રહ્મ નંદ કે કોઈ વીરલા ત્યાં પહોંચે. મહાપુરુષનું કામ છે સાહેબ. એ ભેળો બેહી જમજે રે, કાગયને પાણી બાજે. એ ભેળો બેહી જમજે પારે, એ બુદ્ધી તું વળાવા જાજે રે. અવકારો મીઠો આપજે રે રેગજી, તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે. અવકારો મીઠો
આવકારો મીઠો આપજે રે રેવજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રેવજી અરે આવકારો મીઠો આપજે રે રેવજી અરે આવકારો મીઠો આપજે રે કાગી એને પાણી પાજે અને એની ભેળો બેહી જમજે અને એને જાપારે હુધી વળાવા જાજે આવકારો મીઠો આપજે મને બે વાર તમે જાહેરાત આપી છે ફરમાઈશ પણ મને મગજમાં નથી બેસતો કયો પ્રસંગ પણ અંદરથી ઉપડશે લઈ લે કોને આપ્યું છે કોઈ આપ્યું છે ચીઠી આવી બે વાર પણ લઈ લે હું તો અહીં આનંદ કરવા જ આવ્યો છું એટલે કોઈ સવાલ નથી અને આપણે બધા હવે ટેમ છે ને જો અમુક અમુક જે આમાં શું હોય કારણ કે 8 વાગ્યાના કથા સાંભળતા હોય 8:30 પછી એકચ્યુઅલી એમ નહીં પણ બધા હઝડ જ છે એમાં એટલે હવે કાંઈ વાંધો નથી અમુક અમુક બહેનો નીકળી ગયા જે હતા કામમાં કારણ કે જે ઘરે જઈને રાંધવાનું હોય એમાં ઘણા બહેનો તો ખાહે નહીં ભારત હારી ગયું ને આજ બહેનો કે અમને એવું કાંઈ ન હોય આ લુખાવ નથી ખાતા એ કે હા એટલે ભાઈ ખાઈ લેજો જમતા રહી તો આપણે ઘણી મેસું જીત્યા છે ને આવું હરાઈ જાય તો કાંઈ વાંધો નહીં એ તે આપણે ભગવાન કૃષ્ણના કલરવાળા જીત્યા એમાં કાંઈ વાંધો નહીં એ આપણી બેન કુબજાબેનનો પરિવાર છે ઘનશ્યામભાઈ લખાણી નો પ્રોગ્રામ સ્વામીજી અને આ વચ્ચે વચ્ચે નામ આવે ને તો એક ભાઈ બિચારા પ્રોગ્રામ ના એવા ગોયા કે આ વચ્ચે વચ્ચે તમે બોલો ને પ્રોગ્રામ માં મજા ના આવે અરે મેં કીધું અમને ઓલા બાપુ એનો ફોન આવેલો ઘનશ્યામભાઈ ઉપર ઉમે જાના હે વહા ભંડારા કરના હે અરે આ લોકો કા પ્રોગ્રામ હોતા તો રૂપિયા બહુ ઉડતા હે મૂળ બાપુ ને એ મગજમાં ગળી ગયેલું અને એમાં એ એમ જોઈને અમારો પ્રોગ્રામ રાખ્યો ને ઘનશ્યામભાઈ ઉપર ફોન આવેલો ને અમે ઘનશ્યામભાઈ બે ગયા ને અને પછી આ પ્રોગ્રામ બરોબર જામેલો ને એમાં એ ભાઈ વચ્ચે આ કોકનું નામ બોલીએ કેટલાક ડબ્બા ઘી ને એટલા ડબ્બા તેલ ને એટલે ઓલા ભાઈ કહે ભાઈ વચ્ચે બોલવાનું બંધ કરો અરે મેં કીધું મહારાજને મેં કીધું કુંભમાં જવાના હે એટલે મેં કીધું એ માટે તો પ્રોગ્રામ હે કે કેટલો ખર્ચો છે એટલે મેં એ બાપુને પૂછ્યું બાપુ ખર્ચો કેટલો હોય તો 100 આટા ખાંડકા 200 આટા આટેકા 300 ડબ્બા ઘીકા 500 ડબ્બા તેલકા બોલો કે બધું મારા નામે લખી ના પ્રોગ્રામમાં વિશમાં કાંઈ નહીં એટલું કીધું બધું દાન એના તરફથી તો બાપુની જટા છૂટી ગઈ ક્યાં બાત હે કારણ કે અવતાર હો ગયા મેં કે થઈ ગયો બાપુ અવતાર તો બીચમાં ડબે ડબે કી ક્યા વાત હૈ હો ગયા તો હો ગયા કર દો પ્રોગ્રામ ચાલુ અમે આખી રાત પછી કાંઈ વચ્ચે દાન જ નહીં અને ધબધબાટી બોલાય હમણાં ઘનશ્યામભાઈ ઉપર ફોન આવ્યો વો બોલા થા વો કહાં ગયા અરે અમે ક્યાંય ગામ ના હતા બોલો પરબારો ધાણી ફોડીને ઉઈ ગયો બોલો મને કે ઉસકા નંબર બંબર હે મેં કીધું ઘનશ્યામભાઈ કયો પતા હે હજી એનો નંબર જીડ્યો નથી બોલો